नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 1 એપ્રિલ, જોઈએ આજના સમાચાર. હવે અંડર ગ્રેજ્યુએટ થવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ થશે. દેશમાં પ્રાયોગિક ધોરણે 45 યુનિવર્સિટીની કોલેજોમાં લેવાશે CUET પરીક્ષા. સમગ્ર ભારતમાં અંડર ગ્રેજ્યુએટના શિક્ષણ મેળવવા ધોરણ 12 પછી એન્ટ્રન્સ પ્રવેશ પરીક્ષા લેવાની યોજના શરૂ થઈ રહી છે. હાલે પ્રાયોગિક રીતે 45 સેન્ટ્રલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોલેજોમાં પ્રવેશ પરીક્ષા કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET ની અમલવારી કરાશે. હાલે ગુજરાતમાં આ નિર્ણયની અમલવારી નથી, પણ ગુજરાતની ઘણી યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ કરવા માટે સકારાત્મક છે. કચ્છના શિક્ષણવિદ અને કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જયવીરસિંહ જાડેજાએ વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે મારા અંગત મતે આ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો આ બહુ સ્તુત્ય પગલું છે અને કચ્છ યુનિવર્સિટી એને આવકારી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન સાહેબ સાથે 2 દિવસ પહેલાં એક વિડીયો કોન્ફરન્સિંગ થઈ, એમાં ગુજરાતના સમગ્ર વાઇસ ચાન્સેલરનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તો તે વખતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે મેં એને આવકાર આપ્યો છે. આના પરિણામે શું થશે કે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીને જે પરીક્ષાઓ આપવાની થતી હોય છે એની પર એના કરતાં કોઈ એક જ પરીક્ષાથી આ કાર્ય એનું થઈ શકશે. ઘણીવાર એવું થતું હોય છે કે દાખલા તરીકે દિલ્હીની જે રામદાસ કોલેજ છે કે દિલ્હીની શ્રીરામ કોલેજ છે, તો એની અંદર પ્રવેશ માટે બહુ તડાપડી થતી હોય છે. જો એન્ટ્રન્સ ટેસ્ટ હોય ને એન્ટ્રન્સ ટેસ્ટની અંદર તમારું પરફોર્મન્સ સારું હોય તો સારી કોલેજની અંદર એને અભ્યાસ કરવાનો મોકો મળે, એટલે એક આ. પણ એનું જે જોખમનું એક પગલું એ છે કે કોઈ સંજોગો સર પ્રવેશ પરીક્ષા એનાથી સારી ન થઈ તો એને સારી કોલેજ ન મળી શકે એવી શક્યતાઓ છે. એટલે મારા મતે તો આ એક બહુ સારી વસ્તુ છે કે આ આવું થવું જોઈએ. અચ્છા, ગુજરાતમાં હજી અમલમાં આવે છે કે કેમ? આ તો ના, અત્યારે તો બહુ અત્યારે પ્રસ્તાવ મૂક્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ઓનરેબલ ચેરમેનશ્રીએ. બધા વાઇસ ચાન્સેલર જોડે આવી રીતે મુલાકાત કરી રહ્યા છે અને એના અભિપ્રાયો ભેગા કરી રહ્યા છે અને પછી બધાને પોઝિટિવ રિપ્લાય આવશે અને બધાની તૈયારી હશે તો આ કરી શકાય એમ છે. એ રીતે આવનારા વર્ષોમાં શક્ય છે કે ગુજરાતમાં પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ થવાની શક્યતા છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.